नमस्कार मित्रों, धोरण 10 ની અંદર અભ્યાસ કરતા તેમજ ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા આપી પરંતુ મેથ્સ ઇંગ્લિશ કે સાયન્સ જેવા વિષયો ની અંદર નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે એસએસસી બોર્ડ પરીક્ષા પેપર 2020 ની જે સોલ્યુશન છે એની તરફ આગળ વધીએ મિત્રો. હવે આપણે વધુમાં વધુ 10 થી 12 થી 15 દિવસો જ્યારે બાકી છે परीक्षा ने नजीक जुलाई की पूरक परीक्षा माटे जे ऑगस्ट में लेवरावानी छे तो एना माटे थईने आपणे खास एक नवा वीडियो शुरू कर्या छे के पेपरोनु सोल्यूशन. तो मित्रों आज आपणे विभाग बी नी अंदर जे प्रश्नो पूछाय छे 17 थी अने 26 जे 10 प्रश्नो एना दरेकना 2 मार्क्स होय छे अने 10 टू 20 मार्क्स तमे मेळवी शको सरळताथी इतला माटे थई अने खास आ विभाग ने मे सौप्रथम प्राधान्य आप्युं छे. आनी पहेला तमारे एक ऑब्जेक्टिव એટલે કે એક એક ગુણના જે પ્રશ્નો આવે છે એ પણ આગળના વિભાગીયમાં આવે છે. આના પછી વિભાગ સી એની અંદર 3-3 માર્ક્સના પ્રશ્નો આવે છે. તો પહેલા આપણે વિભાગ બી પ્રશ્ન નંબર 17 થી 26 જેની અંદર 17મો પ્રશ્ન આ વખતે બોર્ડની અંદર સંભાવનાનો હતો તો વાત કરીએ તો આ જે વિભાગ બી છે એની શરૂઆત તો આ સંભાવનાનો એક બે ગુણો દાખલો હોઈ શકે, વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ એક એનો પણ હોઈ શકે, ગુસા શોધવાની રીત હોય કે હમણાં જ આવશે આપણે આના પછી 18મો દાખલો લેશે તો સમય સંખ્યા વાળો પણ હોઈ શકે, દ્વિઘાત સમીકરણનો પણ દાખલો હોઈ શકે. તો આપણે આગળ વાત કરીએ તો અહીંયા એક આપણી પાસે દાખલો છે કે ભાઈ એક સરસ મજાનો આપણને આપેલો છે કોઠો, બરોબર છે, કોષ્ટક આપેલું છે. કોષ્ટક જે છે એની અંદર ઉપર છે મેળવેલ ગુણ આપ્યા છે 20 25 28 29 33 38 42 43, નીચે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 6 20 24 28 15 4 2 1 અને એના આધારે આપણને નીચે બે પ્રશ્નો આપ્યા છે જેના જવાબ આપણે આપવાના છે. દરેક પ્રશ્નનો એક ભાગ છે, બંનેના જવાબ લખીશું એટલે આપણને બે માર્ક્સ મળી જશે. તો પહેલો પ્રશ્ન આપણી પાસે છે કે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી, જે વિદ્યાર્થીઓએ 40 થી વધારે ગુણ મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓને તમારે સંભાવના શોધવાની છે. મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારના સંભાવનાની વાત કરવાની આવે ત્યારે પહેલું તો આપણે કુલ પ્રયત્નો કેટલા છે, કુલ પરિણામો જે તમને આપેલું છે કોષ્ટક આપેલું હોય કે કોઈ પણ રકમ આપેલી હોય એની અંદર કુલ પરિણામો કેટલા, કારણ કે સંભાવનાનું સૂત્ર છે કુલ પરિણામો અને તે પૈકી હોવાની કે ન હોવાના પરિણામો. તો કુલ પરિણામો અને શોધીએ તો કુલ પરિણામો એટલે કુલ, તો કુલ જોઈએ કુલ વિદ્યાર્થીઓ કેટલા તો એનો આપણે શું કરવો પડશે સરવાળો. હવે આપણે કુલ પરિણામો બરોબર છે, કુલ પરિણામો બરોબર છે, તો કુલ પરિણામોની સંખ્યા, તો કુલ પરિણામો એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે નક્કી કરી દઈએ. તો 20 ને 26, 26 ને 24, 50, 50 ને 28 બરોબર છે, 78, 78 ને 4 82, 82 ને 2 84 ને 85 ને 15 100, એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 100. એનો મતલબ કે આપણી પાસે કુલ પરિણામ કેટલા તો 100, તે પૈકી કેવા વિદ્યાર્થીઓ કીધા છે 40 થી વધારે, તો 40 થી વધારે અહીંયા ઉપર ગુણ આપેલા છે એમાં આપણે 4 8 38 છે તો 40 થી વધારેમાં કોણ કોણ આવશે તો 42 43 આગળ જેટલા આપે એટલે પણ અહીંયા 42 ને 43 માં ચલો એની વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે, એકમાં 2 છે એકમાં 3, એટલે 40 થી વધારે ગુણ ધરાવતા, તો 40 થી વધારે ગુણ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી લખીશું તો કે ભાઈ આ વિદ્યાર્થી સંખ્યા કેટલી છે તો કે ભાઈ 3. તો 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી જે છે એની સંભાવના માટે આપણે PA લઈએ બરોબર છે, PA બરાબર ચલો કેટલા વિદ્યાર્થીઓ 3, નીચે લખવાના કુલ પરિણામો કેટલા 100, તો અહીંયા 3 ને 100 વડે ભાગી તો 0.03. તો પેલા જે A માં આપ્યું છે એની 40 થી વધારે ગુણ મેળવનારની સંભાવના આપણને મળી ગઈ. હવે બીજાની અંદર તો શું કીધું છે 30 થી ઓછા ગુણ મેળવનાર, 30 થી ઓછા એટલે અહીંયાથી તમારે આ 30 થી ઓછા વાળા બધાય જશે, તો એમાં સરવાળો કરો તો 20 ને 26, 26 ને 24, 50 ને 28, 78 થશે બરોબર છે. તો એમાં કેવી પરિણામ હતો કે PB ઇઝ ઇક્વલ ટુ મળેલ પરિણામ કેટલા, તો અહીંયા લખવાનું 78, કુલ પરિણામો કેટલા તો 100, તો કે 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના કેટલી તો 0.78 બરોબર છે. આ રીતે તમે સરળતાથી ઘટના 1 અને ઘટના 2 બે ઘટનાઓ આપણી પાસે હતી, 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી અને 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના શોધવાની હતી.
बने आपने सूची दी थी, चलो आना पी जो रकम से सोल्यूशन मेड़ी तो आपणे एने एनाथी उल्टू धारी लेवानुं छे। तो तमारे शुं लखवानुं, धारो के वर्गमूळ सात ए सममी संख्या छे, बराबर छे, धारी लेवानुं। तो हवे साबित करवानो प्रयत्न करीए। तो અહીંયા તમારે લખવાનું વર્ગમૂળમાં 7 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b અવિભાજ્ય છે। a અને b પૂર્ણાંકો કેવા છે? અવિભાજ્ય। હવે બંને બાજુ શું લઈ લો? વર્ગ લઈ લો। તો વર્ગમૂળમાં 7 નો વર્ગ અહીંયા a નો વર્ગ ભાગ્યા b નો વર્ગ। 7 નો વર્ગ એટલે 7 આવે, બરોબર a નો વર્ગ અને b નો, અહીંયા a ની કિંમત આપણને મળશે 7, b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એની વર્ગ, આ b ને ક્યાં લાવી દીધો? અહીંયા। તો કે એ 7 b નો વર્ગ બરાબર એનો વર્ગ, આ કિંમત આપણને મળી ગઈ। તો અહીં તમે પ્રમેય, બરોબર છે, આપણે આવે છે પુસ્તકની અંદર 1.3 મુજબ કહી શકો કે 7 a a ના વર્ગ નો અવયવ છે। તો એમ પણ કહી શકાય કે 7 a a નો અવયવ છે। હવે ધારો કે આપણે એવું લઈએ કે 7 बराबर a a बराबर b ની જગ્યાએ શું હોય? કોઈ પૂર્ણાંક c હોય, અને c શું છે? પૂર્ણાંક છે। બંને બાજુ વર્ગ લો, a નો વર્ગ બરાબર 7 c નો વર્ગ, હવે a નો વર્ગ બરાબર 49 c નો વર્ગ, હવે a નો વર્ગ એ બરાબર કેટલા હતા? 7b, તો 7b નો વર્ગ બરાબર 49 c નો વર્ગ। बने में 7-7 सामान्य काट लीए तो b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 7c નો વર્ગ। અહીં તમે જોઈ શકો છો કે 7 a b ના વર્ગ નો અવયવ છે। તો જો બંને માં 7 આવ્યો તો 7 કેવો અવયવ આવ્યો? તો 7 a a અને b નો કેવો અવયવ છે? સામાન્ય અવયવ છે। જો સામાન્ય અવયવ હોય તો એ સમમિત સંખ્યા હોય, बराबर छे, तो ये असममित संख्या नहीं। तो शू कहे छे? धारो के क्या मूक्यो आपणे? 7 ए सामान्य अवयव छे, मां आथी 7 ए असममित संख्या छे, बराबर छे। आपणी धारणा शू पड़े छे? खोटी पड़े छे।